નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે મનમોજીની દુકાનમાં છીએ। મનમોજી વિશે આપણે જે અભ્યાસ કર્યો હતો તેને પણ આપણે ધ્યાનથી જોયું હતું કે સસલાભાઈએ 143 જેટલા ગાજર લીધા તો એને એકમના સ્થાન પ્રમાણે 3 છૂટક ગાજર મળ્યા, દશકના સ્થાન પ્રમાણે 4 એટલે કે 10-10 ના 4 પેકેટ મળ્યા, અને 100 ના સ્થાન કિંમતમાં 1 હોવાથી તેને ગાજરનું 1 આવું મોટું પેકેટ મળે છે અને કુલ 143 ગાજર મળે છે। મનમોજીની દુકાનની અંદર એક બીજી પણ નવી વાત છે, મનમોજી વાત છે, ચાલો એને પણ જોઈએ। મનમોજીની પૈસા લેવાની રીત પણ મનમોજી છે વિદ્યાર્થી મિત્રો। તે ફક્ત 100 ની નોટો, 10 ની નોટો અને સિક્કામાં 1 રૂપિયાના સિક્કાના જ પૈસા લે છે। હવે શોધી કાઢો કે તેમણે પ્રાણીઓને એટલે કે તેના ગરાગ હતા હાથીભાઈ, સસલાભાઈ, વાંદરાભાઈને હરણ, તે પ્રાણીઓએ જે લીધું છે તેના બદલામાં તેઓ કેવી રીતે પૈસા ચૂકવશે? હવે સવાલ ખરો આપણી સામે આવ્યો છે। તો જુઓ, હાથીભાઈએ 420 રૂપિયાની ખરીદી કરી હતી। હાથીભાઈએ 1 રૂપિયાના સિક્કા પ્રમાણે ગણીએ તો એકમના સ્થાનમાં 0 છે, એટલે અહીંયા એને કોઈ સિક્કો આપવાનો થતો નથી। દસકા માટે દશકના સ્થાનમાં 2 છે, તો 10-10ની કેટલી નોટો આપવાની થશે એને? તો એવી એને 2 નોટો આપવાની થશે। હાથીભાઈના દશકના સ્થાનમાં 2 હોવાથી એને અહીંયા 2 નોટો 10-10 રૂપિયાની આપવાની થશે, એટલે આપણે આ પ્રમાણે નોટ બનાવી શકીએ છીએ અને અહીંયા લખી શકીએ છીએ। ત્યાર પછી જોઈએ તો 100 ના સ્થાનમાં 4 છે, તો આવી 100 રૂપિયાવાળી જે નોટ છે એની માટે આપણે અહીંયા 4 નોટ બનાવી દઈશું અને અહીંયા એની અંદર લખીશું 100, એટલે આ 100, ત્યાર પછીના આ બીજા એટલે કે 200, ત્યાર પછીના આ ત્રીજા એટલે 300 અને ત્યાર પછીના ચોથા એટલે 400। વિદ્યાર્થી મિત્રો, આવું ભણવાની ખૂબ મજા આવે છે, ખબર છે કેમ? આપણે કોઈ દુકાને વસ્તુની ખરીદી કરવા જઈએ ત્યારે જો આપણી પાસેથી કેટલા રૂપિયા લેવામાં આવશે એની ગણતરીની આપણા મનમાં ખબર હોય તો આપણે ક્યારેય છેતરાતા નથી। આ તો થઈ આપણી પણ વાત, તો ગણિતના ગમ્મતમાં ખૂબ મજા આવે છે। ચાલો હવે જોઈએ સસલાભાઈની વાત। સસલાભાઈએ 143 રૂપિયાના ગાજર લીધા છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા એકમમાં 3 છે એટલે એને 3 સિક્કાઓ આપવા પડશે, એટલે અહીંયા આપણે આવી રીતે 3 સિક્કાઓ બનાવીએ અને એની અંદર આપણે 1-1 રૂપિયાનો સિક્કો છે એ પ્રમાણે અંક પણ લખી દઈએ, એટલે યાદ પણ રહે। અને ત્યાર પછી જોઈએ તો દશકના સ્થાનમાં 4 છે, એટલે 10 રૂપિયાવાળી એને 4 નોટો આપવી પડશે, એટલે આપણે ફટાફટ અહીંયા 4 નોટ બનાવીએ અને ત્યાર પછી જે એમને ખરીદી કરી હતી એ ખરીદી માટેના પૈસા તે ચૂકવી શકે છે। એટલે અહીંયા તમે 10 રૂપિયાના અંક એટલે કે 10-10 રૂપિયાની નોટ બનાવી શકો છો। ત્યાર પછી છે 100 ના સ્થાનમાં 1। વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોશો તો 100 રૂપિયાની 1 નોટ આપવાની છે, એટલે કે તેઓ અહીંયા 100 રૂપિયાની 1 નોટ આપશે અને અહીંયા આપણે એને બનાવી અને પછી લખીશું। વિદ્યાર્થી મિત્રો, કોઈ દુકાને જાઓ ખરીદી કરવા માટે, આવી કોઈ સંખ્યા આવશે તો તમને હવે યાદ રહેશે કે 100 રૂપિયાની 1 નોટ, 10-10 રૂપિયાની 4 નોટ અને છૂટા પૈસા જે છે સિક્કામાં એમાં એકમના સ્થાનથી જે સિક્કાઓ છે એને ગણતરી માટે રૂપિયાના સિક્કાઓ લેવામાં આવ્યા છે, એવા 3 લેવાથી 143 બને છે। હવે વારો આવે છે વાંદરાભાઈનો। વાંદરાભાઈએ 242 રૂપિયાની ખરીદી કરી છે। વિદ્યાર્થી મિત્રો, તમે જોશો તો એકમના સ્થાનમાં 2 હોવાથી વાંદરાભાઈએ કેટલા સિક્કાઓ આપવા પડશે? આવા 2 સિક્કાઓ આપવા પડશે, એટલે આપણે અહીંયા બનાવીશું આવા એકમના સ્થાનમાં 2 સિક્કા, પણ કેટલા રૂપિયાના?
तो एक एक रुपियाना छे। त्यार पछी आपणे જોશું કે દશકના સ્થાનમાં 4 છે। તો હવે આપણે અહીંયા જોઈએ તો આવી નોટો એને કેટલી આપવી પડશે 10-10 રૂપિયા વાળી? આવડી ગયો ભાઈ, ઘણા બધા બાળકોને જવાબ આવડે છે 4। તો અહીંયા આપણે બનાવીશું 10 રૂપિયા વાળી એવી 4 નોટ। ઘણી વખત આપણે આ રીતે પણ બાજુમાં બનાવી શકીએ છીએ અને તેની અંદર તમે 10 એવી રીતે લખશો એટલે 10 રૂપિયાની નોટ દેખાડી શકાશે। ત્યાર પછી જુઓ વિદ્યાર્થી મિત્રો, 100ના સ્થાનમાં કેટલા છે? 100ના સ્થાનમાં અહીંયા 2 દર્શાવ્યા છે એટલે કે આપણે 100 રૂપિયાની કેટલી નોટ જોશે? વિચારો તો, આવડ્યો હો ભાઈ જવાબ? 100 રૂપિયાની 2 નોટો જોશે એટલે અહીંયા આપણે ફટાફટ આ પ્રમાણે નોંધ કરી શકીએ છીએ અને તેની ઉપર તમે આ પ્રમાણે લખી શકો છો। તો જો વાંદરાભાઈએ 242 રૂપિયા ચૂકવ્યા જેની અંદર 100 રૂપિયાની 2 નોટો છે, 10 રૂપિયા વાળી 4 નોટ છે અને છૂટા પૈસામાં એકમના સ્થાનના 2 સિક્કાઓ છે એટલે થઈ ગયા 242। દુકાનની અંદર ખરીદી કરવા જાઓ ત્યારે હવે તમે છેતરાશો નહીં। ત્યાર પછી છે હરણ। હરણે 55 રૂપિયાની ખરીદી કરી છે એટલે પ્રથમ આપણે જોઈએ તો એકમના સ્થાનની અંદર હરણભાઈએ કેટલા સિક્કા મૂકવાના થશે? 5। તો અહીંયા આપણે બનાવીએ, હરણભાઈ 5 રૂપિયાના સિક્કાઓ આપશે। ત્યાર પછી જુઓ તો એકમના સ્થાન પછી દશકના સ્થાનમાં પણ 5 છે એટલે એ હરણભાઈને 10 રૂપિયાની નોટો કેટલી આપવી પડશે? 5। તો અહીંયા આપણે બનાવીએ 5 10 રૂપિયાવાળી નોટ। વિદ્યાર્થી મિત્રો, નોટ બનાવતી વખતે મને મનમાં આનંદ પણ થાય છે કે આટલી ઝડપથી આપણે અહીંયા પૈસા બનાવી શકીએ છીએ। જો અહીંયા લખ્યા 10 10 અને 10 એટલે કે 10 રૂપિયાની 5 નોટો હોવાથી 50 રૂપિયા અને બીજા 5 રૂપિયા। ચાલો હવે એક સવાલ પૂછું, હરણભાઈએ 100ની નોટ વાપરી હશે કે નહીં? હરણભાઈએ 100ની નોટ વાપરી નથી કારણ કે 100ના સ્થાનમાં અહીંયા કોઈ સંખ્યા નથી એટલે હરણભાઈએ 100 રૂપિયાની એક પણ નોટ આપી નથી। આ થયા જંગલના દરેક પ્રાણીઓની ખરીદી અને ત્યાર પછી એને કેટલા રૂપિયાની 10ની નોટો, કેટલાની 100ની નોટો અને સિક્કાઓ કેટલા આપ્યા છે એની ગણતરી લીધી। હવે તમને એક લેશન પણ આપું, તમે જ્યારે તમારા પપ્પા કે મમ્મી સાથે ખરીદી કરવા જાઓ ત્યારે તમારે પહેલા ગણતરી કરવાની એટલે કે તમને પૈસા ગણતા ફટફટ આવડી જશે, હિસાબ કરતા પણ આવડી જશે। એટલા માટે આપણે મનમોજીની દુકાને પહોંચ્યા હતા અને 100 રૂપિયાની 10 રૂપિયાની ને 1 રૂપિયાના સિક્કાની ગણતરી શીખ્યા। હું કોણ છું સંખ્યા સાથે જોડો। વિદ્યાર્થી મિત્રો, મનમોજીની દુકાનમાંથી આવ્યા પછી ફરીવાર એક બહુ મસ્ત કહી શકાય એવી જોડકા જોડવાની આપણને રમત આપવામાં આવી છે, ખૂબ મજા આવે એવી છે અને પાના નંબર 24 પર ગણિત ગમ્મતમાં આપવામાં આવેલું છે। ચાલો જોઈએ, પહેલો પ્રશ્ન છે, હું 40 અને 50ની વચ્ચે આવું છું અને મને લખવામાં 5 આવે છે તો હું 40 અને 50ની વચ્ચેની સંખ્યા કઈ છે? તો એમને એક સરસ ઉદાહરણ સાથે આપણને સમજાવ્યું છે કે હું છું 45। ત્યાર પછીનો બીજો પ્રશ્ન આપણે ગોતવાનો છે, મને લખવામાં 9 આવે છે અને હું 90ની ઘણો નજીક છું તો તમે જોશો તો એક એવી સંખ્યા અહીંયા છે કે જેની અંદર 9 છે અને 90ની નજીક છે તો 90ની નજીક તો આપણને મળી આવે છે 89। તો ચાલો આપણે તેની સાથે તેને જોડી દઈએ તો અહીંયા તમે તેને આ પ્રમાણે જોડી શકો છો। ત્યાર પછી આવે છે, મારા પછી તમે ચોગ્ગો મારો એટલે કે 4 રન ફટકારો, તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ સારા બેસ્ટમેન હોય છે
એટલે કે 4 રન કરો તો તમે સદી કરી શકો છો। સદી એટલે 100 રન, 100 રનમાં 4 રન ઓછા એટલે કેટલા? ચાલો વિચારો તો, આંગળીના વેઢે ગણશે, કોઈ મનમાં ગણશે? હા, જડી ગયા હો ભાઈ। સદીમાં 4 રન ઓછા એટલે તમને મળશે 96 રન, તો તમે અહીંયા લખી શકો છો। અરે ભાઈ વાહ, આ તો સરસ મજાની હું કોણ છું સંખ્યા સાથે જોડવાની મજા આવે છે ભાઈ। ચાલો આગળ ચાલીએ। હું 10 ની 10 નોટ જેટલો છું। વિદ્યાર્થી મિત્રો, તમે હમણાં જ મનમોજીની દુકાનેમાં હતા, જેની અંદર 10 રૂપિયાની નોટ અને દશકની સ્થાન કિંમતને સમજ્યા હતા। એટલે હવે તમને 10 રૂપિયાની આવી 10 નોટો ગણતા વાર નહીં લાગે। ક્યારે ગણી છે તમે ઘરે? ચાલો જોઈએ, ગણો તો। 10 ની 10 નોટો એટલે થશે 100 રૂપિયા। તો અહીંયા આપણે તેને આ પ્રમાણે દર્શાવી શકીએ છીએ, 10 ની 10 નોટો, જે આપણને એનો ઉત્તર મળી ગયો। પાંચમો પ્રશ્ન છે, હું સદી વત્તા અડધી સદી છું। સદી એટલે 100 રન અને અડધી સદી એટલે 50 રન। ચાલો જોઈએ, આ બંનેને ઉમેરશો એટલે 150 થશે। તો અહીંયા આપણે જોવાનું છે કે 150 ક્યાં છે, તો જો આ રહ્યા 150। એટલે હવે આપણે તેને આ પ્રમાણે અહીંથી જોડી શકીએ છીએ। વાહ ભાઈ વાહ, ભણવાની તો મજા આવતી જાય છે ને કાંઈ। ત્યાર પછી આવે છે, હું 77 અને 97 ની બરાબર વચ્ચે છું। ચાલો સમજીએ વિદ્યાર્થી મિત્રો, 77 અને 97 ની બરાબર વચ્ચેની સંખ્યા કઈ રીતે મળશે? એ માટે આપણે વચ્ચેની સંખ્યા એટલે શું? તો અહીંયા જોઈએ, 40 41 42, તો 42 અને 40 ની વચ્ચેની સંખ્યા છે 41। પરંતુ અહીંયા તમે જોશો તો 77 અને પછીના ક્રમથી આગળ બોલતા તમને મળશે 97 ની સંખ્યા। તો હવે આની અંદર કેમ ગોતીશું? આમાં તો ખૂબ મોટી સંખ્યા બની શકે છે, પરંતુ એમને સરળ દાખલો પૂછ્યો છે 77। તો 77 ની અંદર આપણે જો વિદ્યાર્થી મિત્રો 10 નો ઉમેરો કરીએ તો આપણને કેટલા સંખ્યા મળે છે? 87। અને 97 માંથી 10 જો બાદ કરીએ તો આપણને કેટલા મળે છે? 87। તો આ બંને વચ્ચેની જે સંખ્યા આપણને મળી રહી છે એ આવે છે 87। આ ઉપરાંત આપણા જોડકાની અંદર જે બાકીની સંખ્યા, છેલ્લો જવાબ જે છે, એ પણ 87 છે। તો આપણને જવાબ મળી ગયો છે 77 અને 97 ની બરાબર વચમાં છું। તો અહીંયા આપણે લખીશું એના જવાબ માટે 87। અને અહીંયા આપણે સરસ મજાની સંખ્યા સાથેની જે ગણતરી હતી એ પણ સારી રીતે પૂરી કરી છે। વિદ્યાર્થી મિત્રો, આટલું ભણ્યા પછી હું તમને ચોક્કસ કહી શકું કે તમે હવે કોઈ પણ દુકાનની ખરીદી માટે, તમે કોઈને પૈસા આપતી વખતે, પૈસા લેતી વખતે ક્યારેય છેતરાશો નહીં। વિદ્યાર્થી મિત્રો, ગણિત ગમ્મતમાં પેજ નંબર 25 પર છીએ। એક બહુ મજાનો ચિત્રાત્મક પ્રશ્ન આપવામાં આવ્યો છે, આ કેટલા છે? તો તમને જ્યારે આવા રૂપિયા આપવામાં આવે છે ત્યારે તમને પહેલા તો ગણવા માટેનું કહેશે। ઘણી વખત તમને તમારા ઘરમાં મોટા સભ્યો જ્યારે પૈસાની થપ્પી ગણતા હોય છે તો તમને પણ એમ થાય છે, ચાલો હું પણ ગણું, પરંતુ તમને એ રીતે ગણતા આવડતું નથી, કારણ કે તમે એ પહેલા ક્યારેય આવી પ્રેક્ટિસ કરી હોતી નથી। તો નોટનું બંડલ ગણવું એ પણ એક મજાની વસ્તુ છે, ક્યારેક ઘરે પ્રયોગ કરજો। ચાલો આજે જોઈએ આ કેટલા રૂપિયા છે। તો સૌથી પહેલા જોઈએ તો અહીંયા દશકના સ્થાનની અંદર 4 નોટ આપવામાં આવી છે 10-10 ની, અને 100ના સ્થાનમાં જોઈએ તો 2 નોટો છે, એટલે આ 200 રૂપિયા છે અને વત્તા એના 40 રૂપિયા છે। પરંતુ અહીંયા તમે જુઓ તો એકમના સ્થાનમાં ક્યાંય જોવા મળતું નથી, એટલે એકમના સ્થાનમાં મૂકીશું 0, દશકના સ્થાનમાં 4 દશકાઓ છે એટલે કે 4, અને ત્યાર પછી 100ના સ્થાનમાં 2 હોવાથી આપણે લખીશું 2, એટલે કેટલા રૂપિયા થયા?
240 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી અહીંયા જુદી જુદી સળીઓ આપવામાં આવી છે. સળીઓને જોઈએ તો એકમના સ્થાનમાં, દશકના સ્થાનમાં અને સોના સ્થાનની અંદર આપવામાં આવેલું છે. એકમના સ્થાનની અંદર આપણે ગણતરી કરીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 નવ સળીઓ છે, એટલે અહીંયા લખીશું 9. દશકના સ્થાનની અંદર 1-10 સળીની જોડી આપવામાં આવેલી છે, તો આ 10 સળીઓનો બંડન માટે આપણે લખીશું 1. અહીંયા ભૂલથી તમે જો 10 લખો તો સંખ્યા મોટી થશે ને આપણો જવાબ ખોટો આવશે, એટલે અહીંયા લખીશું 10 એવી 1, એટલે કે 1. ત્યાર પછી 100 માટે તમે જોશો તો 100 વત્તા 100 વત્તા 100 એટલે કેટલા 100 છે? 300, એટલે અહીંયા લખીશું 3. અહીંયા આપણે 300 લખવાની ભૂલ નહીં કરીએ, યાદ રાખીએ ખાસ, એટલે અહીંયા લખીશું 3. તો હવે આપણને આ તમામ વસ્તુનો સંખ્યાનો જવાબ મળ્યો છે, 319 સળીઓ છે. ત્યાર પછી અહીંયા સરસ મજાના બ્લોક બનાવીને આપવામાં આવ્યા છે. તો ચાલો એકમના સ્થાનમાં કેટલા છે? 2, એટલે અહીંયા નોંધ કરીશું 2. દશકના સ્થાનની અંદર આવા બ્લોક 10 આપવામાં આવ્યા છે, એની એક હાર છે, એટલે 10 નથી લખવાના પરંતુ 1 લખવાનો છે. અને ત્યાર પછી આવે છે 100 સ્થાનની અંદર આવા 2 બ્લોક છે, એનો અર્થ થશે 2, એટલે કે 100ના સ્થાનમાં 100 વત્તા 100 200, એટલે આ કેટલા બ્લોક છે? 212 બ્લોક છે. અરે વાહ ભાઈ વાહ, ભણવાની સાથે સાથે હવે આપણી પાસે મજાની વાત આવે છે, મણકાની. તો મણકામાં એકમના સ્થાન, દશકના સ્થાન અને 100ના સ્થાનનું દર્શાવ્યું છે. તો 100ના સ્થાનમાં 1 આખી માળા આપવામાં આવી છે, દશકના સ્થાનમાં 10-10 ના 3 છે અને એકમના સ્થાનની આપણે ગણતરી કરવી પડશે, એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો અહીંયા થશે 8. દશકના સ્થાનમાં 3 દશકા છે, એટલે કે 30 નહીં પરંતુ 3 લખવાના છે, ખાસ યાદ રાખીએ. અને 100ના સ્થાનની અંદર અહીંયા નોંધ કરીશું 1, એટલે આ કેટલા મણકા થયા? 138. ત્યાર પછી ફરીવાર આપણી પાસે આવે છે રૂપિયાની બીજી નોટો, જેની અંદર આપણે જોઈએ. હવે આપણે જોઈએ તો 10-10 રૂપિયાની 2 નોટો છે, 100-100 રૂપિયાની 3 નોટ છે અને એકમના સ્થાનમાં કાંઈ નથી. તો હવે તમને યાદ રહી ગયું છે કે એકમમાં અથવા જે કોઈ સ્થાન કિંમતમાં કાંઈ ન હોય ત્યારે શૂન્ય મૂકીએ છીએ. 10ની 2 નોટો છે એટલે અહીંયા 2 લખીશું અને 100ની 3 નોટો હોવાથી આપણે અહીંયા 3 લખીશું, એટલે આપણી પાસે રૂપિયા થાય છે 320 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો, રૂપિયા ઉપરથી મને યાદ આવે છે તમારા ઘરમાં પેલો ગલ્લો છે પૈસા ભેગા કરવાનો, અને પછી એ ગલ્લો ધડામ દઈને ફોડ્યા પછી પૈસા ગણવાની જે મજા આવે છે, એ બચત શીખવાની એક સરસ મજાની રીત છે. ન હોય તો એવો એક ગલ્લો લાવજો, તમે પૈસાની બચત પણ કરી શકો છો.